वडोदरा में धोधमार वरसाद वरसी रह्यो छे, जेने लईने नीचाणवाळा विस्तारों में पाणी भराई गया। मार्केट विस्तार में दुकानों में पाणी घुसी गया हता, जेने कारणे दुकानदारों मुश्किल में मुकाया हता। आ उपरांत भारे वरसादना कारणे कोई दुर्घटना न सर्जाय ते माटे अलकापुरी रेलवे गरनाडु बंद करवामां आव्यो छे। संवाददाता वडोदराथी मानु चावड़ा जोड़ाई गया छे, तेओ साथे वात करीए। मानु, वडोदराणी परिस्थितिनी वात करीए, घणा बधा एवा विस्तारो छे ज्यां मेन रोड पर बे-बे फूट जेटला पाणी भराई गया छे। हाल आजनी परिस्थिति वरसादनी शुं छे अने केवी तकलीफो लोको भोगवी रह्या छे, ज्यारे धोधमार वरसाद मुसळधार वरसादनी परिस्थितिमां तेओએ जीवन व्यतीत करवू पड़ी रह्यू छे। સંજીવની, છેલ્લા બે કલાકથી વરસાદ અવિરત રીતે વડોદરામાં વરસી રહ્યો છે। અત્યારે હાલ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલું આ રેલવેનું ગરનાડું છે, ત્યાં અમે ઊભા છીએ। આપ જોઈ રહ્યા છો, આ સતત પાણી છે અહીંયા વધી રહ્યું છે। ગરનાડું પુલ અહીંથી પાણીથી ભરાઈ ગયું છે, ઉપરથી જે વરસાદનું પાણી આવી રહ્યું છે એના કારણે આ ગરનાડું પેક થઈ ગયું છે। અત્યારે સતત પાણીનો પ્રવાહ છે એ વધી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, આ અલકાપુરી ગરનાડું સતત ધમધમતું રહેતું આ ગરનાડું અત્યારે કોર્પોરેશન દ્વારા પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને બંધ કરવાની ફરજ પડી છે। રેલવેની લાઈન નીચે ઉપરથી જાય છે અને આ નીચેનું ગરનાડું છે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેનને હું કહું કે આ તમામ વિઝ્યુઅલ્સ દર્શાવે વડોદરાની અંદર જે છેલ્લા ત્રણ કલાકથી વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદ પડી રહ્યો છે। અત્યારે હાલ જાણવા મળ્યું છે એ પ્રમાણે 5 ઇંચ ઉપરનો વરસાદ નોંધાયો છે। આ તરફ પણ કેમેરામેનને કહું, જે રીતે વાહનોની જે પાર્કિંગ કરેલા છે આખા વાહન અહીંયા ડૂબી ગયા છે। બીજી બાજુ પોલીસે અલકાપુરી ગરનાડું આખી વ્યવસ્થા ગોઠવી છે પોલીસે અને ગરનાડું બંધ કરવામાં આવ્યું છે। ઘણા સમયથી અત્યારે ગરનાડું બંધ કરી દેવામાં આવ્યું છે, પાણી ફૂલ ભરાઈ ગયું છે અલકાપુરી ગરનાડાની અંદર અને એના કારણે પોલીસ અત્યારે સતર્ક થઈ છે અને આ તમામ જે વાહનો છે બંધ કરી દેવામાં આવે છે। ફરીવાર હું કહીશ કે જે રીતે આ સદર બજાર છે અલકાપુરી વિસ્તારમાં રેલવે ગરનાડાની બાજુમાં આવેલી, એની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે, રેલવેની જે ઓફિસો છે એની અંદર પાણી ભરાઈ ગયા છે। તમામ પ્રકારે અત્યારે વડોદરાના બેહાલ થઈ ગયા એવી સ્થિતિ છે। વડોદરા શહેરના મોટા ભાગની સોસાયટીઓ છે એની અંદર પણ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વડોદરાનો અલકાપુરી વિસ્તાર હોય, ગોરવા, સયાજીગંજ, આજવા રોડ, સયાજીગંજ, આજવા રોડ, આ ઉપરાંત માણેકપાક વિસ્તાર છે, આ તમામ વિસ્તારની જે સોસાયટીઓ છે એની અંદર પણ પાણી ભરાયા છે। અત્યારે હાલ અલકાપુરી ગરનાડું છે બંધ કરવાની ફરજ પડી છે। આ જે વરસાદની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વડોદરા કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એ પણ અત્યારે અહીંયા ફેલ હોય એવું દેખાઈ રહ્યું છે। અત્યારે અલકાપુરી ગરનાડું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે એટલે હજુ પણ પાણીના સ્તર વધે એવી શક્યતા છે। અત્યારે હાલ વરસાદના કારણે વડોદરાના બેહાલ થયા હોય એવું અત્યારે લાગી રહ્યું છે સંજીવની। બિલકુલ માનુ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે આ ગરનાડું બંધ છે અને ત્યાંથી વાહન વ્યવહાર પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, વડોદરાના બીજા એવા કયા કયા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણીના કારણે પ્રભાવિત થયા છે અને તેની વડોદરાવાસીઓ પર તેની વિપરીત અસર કેવી જોવા મળી રહી છે? સંજીવની, અલકાપુરી ગરનાડાની વાત કરીએ તો અહીં જે તમામ વાહન વ્યવહાર છે બંધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત લહેરીપુરા દરવાજા, જે જૂના શહેરની અંદર જવા માટેનો મુખ્ય ગેટ છે, મુખ્ય દરવાજો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે એમજી રોડ ઉપર એટલે બંધ કરવામાં આવ્યું છે। આજવા રોડ ઉપરની તમામ સોસાયટીઓ છે એમાં પાણી ભરાઈ ગયા છે। આજવા રોડથી વડોદરામાં આવતો રોડ છે એ બંધ છે અત્યારે। આ ઉપરાંત જે કારેલીબાગ વિસ્તાર છે ત્યાં પણ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાય છે, અનેક જગ્યાએ વાહન ચાલકો અત્યારે ફસાયેલા છે। વડોદરા શહેરની સિટી બસ છે એની સેવા અત્યારે બંધ કરી દેવામાં આવી છે કારણ કે તમામ રસ્તાઓ બંધ છે। સયાજીગંજ વિસ્તારમાં એમએસ યુનિવર્સિટીની સામેનો રસ્તો છે એ બ્લોક થઈ ગયો છે એટલે અત્યારે વાહન વ્યવહાર બંધ છે। આ ઉપરાંત જે મકરપુરા વિસ્તારમાં જવાના રસ્તા છે એ પણ બંધ છે। બીજી બાજુ વાત કરીએ તો ગોરવા છે, ગોત્રી વિસ્તાર છે, માજલપુર વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, અત્યારે તમામ રસ્તાઓ બંધ છે, વડોદરાનો વાહન વ્યવહાર થમી ગયો છે। વડોદરા શહેરના જે ટ્રાન્સપોર્ટેશન માટે મુખ્ય કામ કરે છે એવી વડોદરા સિટી બસ છે એને પણ છેલ્લા બે કલાકથી બંધ કરી દેવાની ફરજ પડી છે। આપ હું કેમેરામેનને હજુ કહું કે જે વાહન વ્યવહાર થંભી ગયો છે, એસટીની જે બસો છે એ પણ તમામ થંભી ગઈ છે, આ ઉપરાંત સિટી બસ છે એ પણ બંધ કરી દેવામાં આવી છે, તમામ બસો છે એ અત્યારે સિટી બસ છે બંધ કરી દેવામાં આવી છે, તમામ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। સંજીવની, તમામ રસ્તાઓ છે એના ઉપર અત્યારે ખાસ વરસાદની અસર દેખાઈ રહી છે અને રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સંજીવની। બિલકુલ માનુ, માહિતી માટે આપનો આભાર। તો મેઇન રસ્તાઓ પર જ પાણી ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર ખોરવાયો છે, તેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર અસર થવા પામી છે। જોકે
गोरवा गोत्री अलकापुरी मकरपुरा मांडवी सहित विस्तारों आ तमाम विस्तारों में पानी खूब भराया है जेना कारणे वेपारी पण पोताना धंधा रोजगार अत्यारे बंद राखी रहा है पोतानी दुकानों पण बंद राखी रहा है एवा घणा विस्तारों ज्यां दुकानों में पण पानी भराई गया जोवा मळी रहा है। शहरीजनों जाने के अत्यारे मुसीबतना है कारण के जनजीवन ठप थई गयु छे। जीवन जरूरियातनी वस्तुओं लेवा माटे पण अत्यारे लोकोने तकलीफो पड़ी रही है अने तेमां पण आजे पब्लिक ट्रांसपोर्टेशन सेवा है तो बिल्कुल ठप थई गई है। सिटी बस सेवा अत्यारे बंद कर देवामां आवी है।